आदि पुरुष फिल्म को लेकर लगातार विवाद बढ़ता जा रहा है। दरअसल फिल्म के डायलॉग समेत की कई चीजों को लेकर हिंदू संगठनों में रोष देखने मिल रहा है और इस फिल्म को बंद करवाने की मांग उठाई जा रही है। ऐसे में वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी की ओरिएंटल इंस्टीट्यूट के पास वाल्मीकि कृत रामायण का क्रिटिकल एडिशन मौजूद है। यूनिवर्सिटी के ओरिएंटल इंस्टीट्यूट में इस ग्रंथ की 147 प्रत और 7 एडिशन का संग्रह है। आपको ये भी बता दें कि रामानंद सागर की ओर से जब रामायण सीरियल शुरू करवाई जा रही थी तब उनकी ओर से इस यूनिवर्सिटी में प्रोफेसर के साथ बातचीत कर सीरियल की स्क्रिप्ट और डायलॉग तैयार किए जाते थे। इसी मुद्दे के मद्देनजर ओरिएंटल इंस्टीट्यूट के डायरेक्टर डॉक्टर श्वेता प्रजापति ने इस फिल्म को सरकार बंद कराए ऐसी अभिव्यक्ति करते हुए इस फिल्म के खिलाफ विरोध प्रदर्शित किया गया। रामानंद सागरे जयरे रामायण सीरियल बनावी थी तेरे एमने अनेक ग्रंथों अभ्यास करो के ओरिएंटल इंस्टीट्यूट द्वारा रामायण की समीक्षित आवृत्ति तैयार करवामां आवी हती। 25 वर्ष की मेहनत बाद आ समीक्षित आवृत्ति हस्तप्रतों आधार तैयार करी थी। तो रामानंद सागरे आ समीक्षित आवृत्ति में शू है अने एमां अधिकृत रामायण जो वाल्मीकि द्वारा रचित है केवुं छे एना डायलॉग्स केवा छे एना माटे एमणे अहींया एक प्रोफेसर एम एम पाठक था एमनो संपर्क कर्यो हतो अने आखी स्क्रिप्ट अने बधा डायलॉग्स एमणे एमनी पासे अधिकृत कराव्या हता अने त्यार पछी एमणे रामायण सीरियल बनावी हती। ए उपरांत एमणे रामचरितमानस अने अन्य जे अन्य भाषाओमां अनुवाद थयेला एवा रामायणनो पण अभ्यास कर्यो हतो अने एना आधारे आपणने अधिकृत एवुं रामायणनुं सीरियल आपणा समक्ष रजू करी हती। परंतु आजे जे रिलीज थयुं छे आदिपुरुष एमां एम लागे छे के एना जे डायरेक्टर छे के एना संवाद आपनारा छे एमणे रामायण जे ग्रंथ छे आपणो ए अधिकृत ग्रंथ एमणे वाँच्यो छे के केम एना सामे आपणने प्रश्नार्थ થાય છે। આ મૂવીની અંદર જે રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું છે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના કારણે મૂવી જે છે એ આપણે આપણા માનસમાં જે રીતે રામાયણ છે કે આપણા દરેક હિન્દુના હૃદયમાં જે રીતે રામ અને સીતા વસેલા છે જે છબી આપણી આપણા મનમાં છે એ રીતનું એ રામાયણ આપણને આપી શક્યા નથી। હનુમાનનું જે પાત્ર છે એ ઘણા બધા દ્રશ્યોમાં આપણને બતાવવામાં આવ્યું છે કે હનુમાન જે છે એ ડરી જાય છે એ કેવી રીતે હોઈ શકે અને હનુમાનના મુખે જે ડાયલોગ્સ આપવામાં આવ્યા છે એ પણ ખૂબ જ નીચલી કક્ષાના છે ખૂબ જ છીછરી ભાષાનો એમણે ઉપયોગ કર્યો છે। સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો એ ઉપયોગ કરી શક્યા હોત અને ભાષાની સાથે સાથે જે ડાયલોગ્સ રામાયણમાં છે જ નહીં એવા ડાયલોગ્સ એમણે એનું સર્જન કર્યું છે જે આપણા માટે બિલકુલ અસ્વીકાર્ય છે। એ ઉપરાંત જે લંકા બતાવવામાં આવી છે એવું કહેવાય છે કે સુવર્ણમયી લંકા હતી એ સુવર્ણમયી લંકાની જગ્યાએ આપણને બિલકુલ કોલસાની ખાણ હોય એવી લંકા આપણી સમક્ષ રજૂ કરી છે। એ ઉપરાંત રાવણનું જે પાત્ર છે એ રાવણ એ સંસ્કૃતના વિદ્વાન હતા અને ભગવાન શંકર એના ઉપર એમની કૃપા હતી એવા રાવણને એમણે આપણને બિલકુલ ખિલજીનું પાત્ર હોય એ રીતે રજૂઆત કરી છે। તો આ રીતે જોઈએ તો બધા જ પાત્રોની જે ઉત્કૃષ્ટતા જળવાવી જોઈએ એ નથી જળવાઈ અને જે બધા સંવાદ મૂક્યા છે એ પણ આપણા ધર્મગ્રંથનું ગૌરવ છે એનું હનન કરે છે એ સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે આ જે ડાયરેક્ટર છે એ આજની પેઢીને કે આવનારી પેઢીને શું આપવા માંગે છે હિન્દુ ધર્મના નામે કે આપણા જે આ ગ્રંથો છે રામાયણ જે આદિકવિ વાલ્મીકિ દ્વારા રચિત છે જે આપણા આપણા સાહિત્યના ક્ષેત્રે જોઈએ તો એ પહેલું કાવ્ય છે તો આવા મહાકાવ્યને એમણે કઈ રીતે દર્શાવ્યું છે અને કઈ રીતે એ લોકો સમક્ષ આટલું વાહિયાત રીતે મૂકે છે એ આપણા માટે ખૂબ જ આપણી શ્રદ્ધા આપણી આસ્થાને એ હનન કરે છે એને નુકસાન પહોંચાડે છે। ત્યારે મારો એટલો આગ્રહ છે કે આપણે જો કેરલા સ્ટોરીને ફ્રી કરી શકતા હોય હિન્દુ ધર્મ માટે હિન્દુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આપણે એને ફ્રી કરી શકતા હોય તો આપણી સરકાર આવા મૂવી ઉપર કેમ પ્રતિબંધ નથી કરતી। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG News की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।